हेलो फ्रेंड्स, गुड आफ्टरनून, जय मुरलीधर, जय द्वारकाधीश। मित्रों, आ है बधी आगतरी मांडवी वरसाद पहेलानी। 24 तारीख, 24 मेनी वावेतर है आ बधुं। 24 મે 2023 બરોબર, અહીંથી કરીને સામે આ જાડવું દેખાય ને અહીં સુધીનું, એથી એ બધું, અને આની અંદર એક પરફેક્ટ માહિતી લાઈવ હું તમને દેખાડું, અને તમારા ખેતરની અંદર પણ આ વસ્તુ છે એની હું 100% ખાતરી આપું। કારણ કે કોઈ પણ જગ્યાએ તમે નિરીક્ષણ કરજો, તમે કોઈ પણ જગ્યાએ રહેતા હો, ત્યાં તમને માંડવીનું વાવેતર કર્યું હોય ને તો આ વસ્તુ જોવા મળશે। જો માંડવીનું વાવેતર યોગ્ય ઊંડાઈ એનું યોગ્ય માત્રામાં બિયારણ જો નાખવામાં ના આવે તો કેટલું તમને આની અંદર ફેરફાર જોવા મળે હું તમને લાઈવ દેખાડું। કે આની અંદર આ જે બિયારણ છે ને એ બધું યોગ્ય માત્રામાં પડ્યું હોય એટલે એનો ગ્રોથ છે ને એ આપણે એક જ સરખો જોવા મળે। આ આપણી નજર સમક્ષનો દાખલો જો આ મારી આંગળી તમને દેખાય, ત્યાં અહીંથી અહીં સુધી બી છે ને બધું એક જ સરખું પડ્યું બરાબર, અને ત્યાંથી અહીંયા 1 2 3 4 5 દાણા પડ્યા, તો આ પાંચેય દાણાનો ગ્રોથ છે ને વિકાસ છે ને એ ઓછો છે। આ એક જ લાઇનમાં માંડવી વાવર છે બરાબર, તો આનું વાવેતર એક જ દી એક જ સમય ઉપર થયેલું છે, હાથી આમનું માર્યું ગયું, છતાં આ બી છે એ છૂટું પડ્યું છે બરાબર, અને આની સાથે સાથે ગ્રોથમાં છે, અહીંયા હામટું બિયારણ બી છે એ હામટું પડ્યું, ઘાટું પડ્યું છે, જે રીતે આપણે યોગ્ય માત્રામાં વાવેતર કરતા હોય એ જ માત્રામાં અહીંયા બી પડ્યું છે, અને અહીંયા હે છે છૂટું પડ્યું, તો એને કારણે એનો વિકાસ એની આપણી નજર સમક્ષ દેખાય। કે જો પારવેરી સેજ માંડવી છૂટેલી માંડવી વાવવામાં આવે તો એનો વિકાસ એ શરૂઆતની અંદર આપણે આ રીતે જોવા જડે બરાબર, એનો વિકાસ એને એ ઓલી માંડવી જે દેખાય ને આ માંડવી ઘાટી એવો આનો છૂટી છૂટું જ કોઈ પણ જગ્યાએ છૂટી છૂટું વાવેતર રહે ને તો આપણે એનો જો વિકાસ એની રીતે જોવા નહીં મળે। જો આ આ આ માંડવી છે એ તમે જોઈ શકો, અજવાળીએ બધા ભેગા થયા હતા ને ત્યાં આ બધું નિરીક્ષણ કર્યું છે કે આનું કારણ શું છે, જો આ માંડવી અહીંથી અહીં સુધી ઘાટી છે અને આ વચ્ચે બી એકલું જ પીણ્યું છે, તો એ બી ઈનો છોડનો ગ્રોથ છે વિકાસ છે એ વિકાસ આ માંડવીના છોડ જેટલો વિકાસ આનો થયો નથી બરાબર। આનું કારણ છે આને પાણી છે ને એ જોઈએ ને એના કરતાં વધુ ભેજ વાળી જમીન છે એને કારણે આને પાણી વધુ થાય છે, અને આની અંદર ઘાટા બી હોવાને કારણે બધા છોડ વચ્ચે પાણીનો ભેજનો ભાગ પડી જાય, એટલે આને પીય પાણીનો જે ભેજ છે જમીનની અંદર ગારોજી છે એ આને બધેને એકસરખા પ્રમાણમાં મળે છે, અને આને થોડું વધારે મળવાથી આનો વિકાસ નથી બહુ થતો। આ બધી જગ્યાએ તમારી વાડીએ પણ તમે ટ્રાય કરી લ્યો કે તમે આપણે આની અંદર પણ જોઈ શકીએ, અહીંયા જે ઘાટા 2-3 બી છે અહીંયા 1 અને 2 બી ભેગા છૂટા છૂટા છે તો એનો વિકાસ ઓછો જોવા મળે। આવું ટોટલી જગ્યાએ તમારે ગમે ત્યાં તમારી વાડીએ જઈને તમે જોઈ શકો, જો અહીંયાથી આપણે જોઈ શકીએ અહીંથી અહીં સુધી દાણા છે એ એક જ સરખા પડ્યા છે બરાબર, અહીંયા વળી છૂટા છૂટા દાણા પડ્યા એટલે ઉતારો પણ આવ્યો છે આની અંદર તમને દેખાડું, જે છોડવો છે એ ઉતરી જાય, અને આનો વિકાસ છે ને એ ઓછો જોવા મળે છે, જેટલો આપણે જોઈએ ને ગ્રોથ થવો જોઈએ ને એટલો નથી થતો। અહીંયાથી અહીં સુધી લાઈન આ લાઈન તમે જોઈ શકો, અને આની વચ્ચે અહીંયા જે આ એક છોડવો છે એનો વિકાસ એ એટલો નથી, આ બધા જે ઘાટું બી છે એનો વિકાસ સારામાં સારો છે। આ જ રીતે આ માંડવીની અંદર હું તમને આગળ આ બધી એક જ દિવસની વાવણી છે, છતાં આ આ માંડવી તમને અહીંથી હેઠો તમને દેખાય, હેઠો થઈ ગયો, જો આ આ છે ને ત્યાંથી હેઠો થઈ ગયો, આ બાજુ વાવેતર છે ને એ જ રીતે આ બાજુ વાવેતર હતું, પણ આની અંદર બી છે ને એ માર્યું છે થોડુંક બિયારણ દવા થોડોક ફેરક થયો એના લીધે બી છે ને એ બફાઈ અને ફેલ થઈ ગયું, એટલે વાવેતર છે ને એ છૂટું છૂટું થયું છે આ ભાગની અંદર, તો આ ભાગની અંદર છૂટું વાવેતર થવાને કારણે આપણે લાઈવ જોઈ શકીએ છીએ કે આની અંદર ઘાટું વાવેતર કરેલ બિયારણ ઉગેલું છે, આની અંદર ઓછું બી ઉગેલું છે બરાબર, આની અંદર 2 પાયડી બી ઉગ્યું તો આની અંદર આપણે 2.5 પાયડી બી ઉગાવો થયો, તો આનો વિકાસ અને આનો વિકાસ એ આપણે નજર સમક્ષ આની અંદર જોઈ શકો હોવ તમે બધા બરાબર, કે આ આહારમાં અને આ આહારમાં કેટલો ફરક છે, તો બહુ વધુ પડતું જો પારવું વાવેતર કરવામાં આવે તો એ શરૂઆતની અંદર આ રીતે માંડવીનો વિકાસ એ આપણે
જોઈએ એ પ્રમાણે બહુ જોવા નથી મળતો, અને બહુ અતિ ઘાટું વાવવામાં આવે તો એન્ડ ટાઈમની અંદર વધારે પડતા છોડ હોવાને કારણે એનો જે વિકાસ છે એ આપણે એટલો જોવા ના મળે, અને એટલું ટૂંક ઉત્પાદન આપણે એટલું ના મળી રહીએ. અને જો આ રીતે પાખેરી માંડવી હોય તો એન્ડ ટાઈમની અંદર જ્યારે એ ફાલ ઉપર આવે ત્યારે એની અંદર થોડા દાણા વધારે જોવા મળે, પણ છોડ ઓછા હોવાને કારણે ઉત્પાદન આમાં પણ ઓછું મળી રહે, અને વધારે પડતી ઘાટી માંડવી હોય તો એમાં પણ ઉત્પાદન વધુ મળે ઓછું મળે છે. એટલે યોગ્ય માત્રામાં વાવેતર કરવું, યોગ્ય ઊંડાએ વાવેતર કરવામાં આવે તો આપણે સારી રીતે અને સારો ઉત્પાદન છે એ આપણે મેળવી શકીએ. આ એક નાનકડી માહિતી આજ બધા ભેગા થયા હતા અને અહીંયા ઘણી જગ્યાએ બધી બધીને એને ટ્રાય કરી, એટલે આવો ઘણો બધો વસ્તુ છે એને ધ્યાનમાં રાખી અને ખેડૂતોએ વાવેતર કરતા હોય છે અને કરવું પણ જોઈએ. તમારી વાડીએ જો આ રીતે તમને જોવા મળતું હોય તો કોમેન્ટ કરજો, વિડીયો તમને કંઈક માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરી અને કોઈ પણ ખેડૂતને આ માહિતી છે એ ઉપયોગી થઈ શકે. તો સારું, હાલો મિત્રો, ફરી મળીશું નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત. ત્યાં સુધી મારા આપ સર્વ મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.